अम्बेडकर अमर हो, बंद करो दलितों पर अन्याय, बंद करो दलितों पर अन्याय। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। અત્યારે તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટે ચુકાદો એક જાહેર કર્યો છે એટ્રોસિટીના કાયદાને અંદર, કે તેની સંપૂર્ણ તપાસ એસપી ડીવાયએસપી શ્રીના લેવલે જે કંઈ પણ થતી હતી જે તે સમયમાં, ત્યારે હવે એને સંપૂર્ણ છીનવી લઈ પોતે સુપ્રીમ કોર્ટે તેના કાયદાની અંદર સુધારો કરી કે પહેલાં કોઈપણ જાતનો કોઈપણ આરોપીને એરેસ્ટ નહીં કરવો અને તેની તપાસ થયા પછી એને સાબિત કરવાનું કે કેવી રીતે એને એટ્રોસિટીનો ગુનો દાખલ થાય છે કે કેમ, પણ એ જ એ ખરેખર જો બંધારણીય જવાબ જો કદાચ કોઈ લેતું હોય તો એ કોર્ટના અનુસંધાનમાં જે કોઈ પણ નામદાર કોર્ટે એનો નિર્ણય લેવાનો હોય છે, પણ નામદાર કોર્ટના જે જજમેન્ટને પોતાનો હાથમાંથી કાઢીને એસપી સાહેબને કે પોલીસને પોલીસ અધિકારીને કેવી રીતે સોંપી શકે છે, એ ખરેખર ગેરબંધારણીય કાયદાની અંદર જોગવાઈ કરેલી છે, ખરેખર મૂર્ખામીભર્યો આ નિર્ણય લીધેલો છે। પણ આ સુપ્રીમ કોર્ટના કાયદાની અંદર જોગવાઈ જે કંઈ પણ કરેલી છે સુપ્રીમ કોર્ટે તેને અમે વખોડી કાઢીએ છીએ। આજે ગુજરાતના રાજકોટના રહીશ અને નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ માનનીય શ્રી કે બી રાઠોડ તેમજ અન્ય પ્રખ્યાત ધારાશાસ્ત્રીઓ અને ન્યાયાધીશોના જણાવ્યા અનુસાર ખરેખર સુપ્રીમ કોર્ટને કોઈ કાયદાની કોઈ કલમ રદ કરવાની સત્તા જ નથી, પણ આ બાબતે કેવી રીતે તેઓ એટ્રોસિટીના કાયદાને એસસી એસટીને અન્યાય કરતો આ નિર્ણય લીધો છે।